हेलो फ्रेंड्स, एनबी एजुकेशन में आपनु स्वागत छे। हूँ छू बामणिया नयन। वीडियो ने लाइक करो, सब्सक्राइब करो अने शेयर करो। धोरण 12 विषय एसपी एना बीजा भाग में त्रीजो चैप्टर डिबेन्चर जेना पार्ट वन नी आपणे आ वीडियो में समझूती आपेल छे। आजे धोरण 12 में विषय एसपी में त्रीजो चैप्टर छे डिबेन्चर। ए डिबेन्चर ना टॉपिक विषे आ पाठ में बात करेल छे। અને બોર્ડની પરીક્ષામાં આ પાઠમાંથી વિભાગ એ માંથી એક એમસીક્યુ, વિભાગ બી માંથી એક શોર્ટ ક્વેશ્ચન, વિભાગ સી માંથી બે ગુણનો એક ક્વેશ્ચન અને વિભાગ સી માંથી બે ગુણનો ક્વેશ્ચન, એટલે ટોટલ વિભાગ સી માંથી બે ક્વેશ્ચન આમાં પૂછાશે। આપણે માર્કના માળખાની અહીંયા ખબર પડી ગઈ કે મેક્સિમમ મોટો ક્વેશ્ચન બે માર્કનો જ છે, એટલે એ ગુણભારને આધારે એ પ્રમાણમાં જ આપણે રીડ કરશું અને એ પદ્ધતિને આધારે આ પીડીએફ તૈયાર કરેલ છે, આ બુકલેટ તૈયાર કરેલ છે, આ ટોપિક તૈયાર કરેલ છે। ટોટલ 6 ગુણનું પૂછાય છે। હવે જોઈએ આગળ। સૌ પ્રથમ તો ડિબેન્ચર, તો થોડી પ્રેક્ટિકલ લેંગ્વેજમાં એક વાત કરી દઉં કે ડિબેન્ચર શું છે। તો કે ડિબેન્ચર એટલે કંપનીની મૂડી છે। હવે મૂડીમાં બે પ્રકાર, માલિકીની મૂડી અને ઊંચીની મૂડી। આપણે એ જોઈએ ને કે આપણે આપણી દુકાન હોય, આપણે કોઈ પણ ધંધો હોય તો એમાંય બે પ્રકારની મૂડી હોય રૂપિયા। એક તો આપણે ખુદ લેવો હોય અને બીજું તો કે આપણે ક્યાંકથી લોન સ્વરૂપે કોક પાસેથી ઊંચીના લીધા હોય ત્યાં, એટલે કંપનીમાંય એવી રીતે બે પ્રકારની મૂડી હોય છે, એક માલિકીની મૂડી અને એક ઊંચીની મૂડી। આમ ઊંચીની મૂડીના દરેક નાના હિસ્સાને ડિબેન્ચર કહેવાય। પ્રશ્ન એ થાય તો કે માલિકીની મૂડીના દરેક નાના હિસ્સાને તો કે શેર તરીકે ઓળખવામાં આવે, બરાબર, જે આગળ પેલા બે પાઠમાં આપણે વાત કરેલી છે શેર વિશે। હવે ડિબેન્ચર શું છે એની વ્યાખ્યા જોઈ લે। આટલી તો ટૂંકમાં તમને ખબર પડી જ ગઈ હોવી જોઈએ કે માલિકીની મૂડીના દરેક નાના હિસ્સાને આપણે ડિબેન્ચર તરીકે ઓળખીશું। ડિબેન્ચરની પેલા તો કે વ્યાખ્યા, ડિબેન્ચર મૂળ લેટિન શબ્દ ડિબેર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ દેવું થાય છે। કંપનીના સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે। આ વ્યાખ્યા આપેલી છે સર ફ્રાન્સિસ પામર, માર્ચ 2018માં ક્વેશ્ચન પૂછાયેલો છે કે ડિબેન્ચરની વ્યાખ્યા આપો, બરાબર। કંપનીના સામાન્ય મહોરથી અંકિત થયેલો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે। ત્યારબાદ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો દસ્તાવેજ છે, જેમાં કંપનીના નિશ્ચિત રકમ, અનિશ્ચિત વ્યાજ દરે, અનિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધેલ હોય તેને દેવાનો સ્વીકાર કરે છે, એવા દસ્તાવેજને ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે। તમે આ વ્યાખ્યામ જોશો ને તો પૂરેપૂરો અર્થ આપેલ છે કે કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો, જેમાં કંપનીનો સિક્કો લગાવેલો હોય, એવો દસ્તાવેજ છે। કેવો દસ્તાવેજ? કે જેમાં નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજ દરે અને નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધેલ છે તેના દેવાનો સ્વીકાર કરે છે, એ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે। કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કેવો સંબંધ છે? તો કે કંપની જે ઉછીના રૂપિયા લેનાર છે અને ડિબેન્ચર છે જે ઉછીના રૂપિયા આપનાર છે, બરાબર। એટલે કંપની અને ડિબેન્ચર વચ્ચે કેવો સંબંધ છે? દેવાદાર અને લેણદાર, કંપનીને ભવિષ્યમાં ડિબેન્ચર ધારક પાસેથી, ડિબેન્ચર હોલ્ડર પાસેથી। આ ડિબેન્ચર ધારક એટલે શું? તો કે જે વ્યક્તિએ કંપનીના ડિબેન્ચર ખરીદા ને એને ડિબેન્ચર ધારક કહેવાય। કોઈ કંપનીના આપણે ડિબેન્ચર ખરીદીએ તો આપણે શું બન્યા? ડિબેન્ચર ધારક, બરાબર। જો ટૂંકમાં કહી દઉં, લેણદાર દેવાદાર બહુ શબ્દ ડિફિકલ્ટ જેવું લાગે કે શું છે લેણદાર દેવાદાર, કે કંપની ભવિષ્યમાં રૂપિયા દેશે, બરાબર ને, કેમ કે અત્યારે ડિબેન્ચર ધારે કે કંપનીને ઉછીને આપ્યા એટલે કંપનીને ભવિષ્યમાં દેવા પડશે, એટલે કંપની શું થઈ? દેવાદાર, અને ડિબેન્ચર ધારક ભવિષ્યમાં કંપની પાસેથી રૂપિયા લેશે એટલે લેણદાર, કંપનીને દેવા પડશે એટલે કંપની દેવાદાર છે અને ડિબેન્ચર ધારક ભવિષ્યમાં કંપની પાસેથી રૂપિયા લેશે એને લેણદારનો સંબંધ દર્શાવવામાં આવે છે। આ એમસીક્યુ વારંવાર એ લોકો ફેરવી ફેરવીને પૂછે છે, આવું ય પૂછે, ડિબેન્ચર ધારક અને કંપની વચ્ચે તો લેણદાર અને દેવાદાર, એવી રીતે ફેરફાર કરીને પણ પૂછી શકે ડિબેન્ચર ધારકને
કંપનીમાં મતાધિકારનો હક મળતો નથી, કેમ કે એ મત ના આપી શકે. આપણી જ પેઢી હોય એમાં આપણો પાર્ટનર હોય તો એ નિર્ણય લઈ શકે ધંધામાં, પણ કોક પાસેથી આપણે લાખ રૂપિયા ઉછીનો લઈને ધંધો કરતા હોય તો એ વ્યક્તિને આપણે વ્યાજથી જ મતલબ હોય, એને આપણે આપણા ધંધામાં નિર્ણય લેવા દેતા નથી. એવી રીતે એક ડિબેન્ચર ધારક એ એક લેણદાર જ છે, ઉછીના જ લીધા એની પાસેથી. હા, એ શેરધારક હોય તો એ મત આપી શકે, પણ ડિબેન્ચર ધારક કંપનીમાં મત આપી શકતો નથી. ડિબેન્ચર ધારક કંપનીના સંચાલનમાં ભાગ પણ નથી લઈ શકતો, એ કંપનીનું સંચાલન કરી શકતો નથી. કંપની જ્યારે ફળચામાં જાય ત્યારે તેની મિલકતો વેચી સૌ પ્રથમ ડિબેન્ચર ધારક તેમના નાણાં ચૂકવવામાં આવે છે, કેમ કે એ કંપનીનો લેણદાર છે. કંપની બંધ થાય, ફળચામાં જાય ત્યારે કંપનીની સૌ પ્રથમ મિલકત વેચાય અને સૌથી પહેલા ચૂકવણી ડિબેન્ચર ધારકોને કરવામાં આવે છે. એનો પ્રથમ હક છે તે બાબત માટે, કેમ કે એ લેણદાર છે. આવી રીતે આપણે ડિબેન્ચરની વ્યાખ્યા જોઈ, એમાં જે ગોતી ગોતીને જ પોઈન્ટ સિલેક્ટેડ પોઈન્ટ જ લખ્યા છે. તમે પણ એક વ્યવસ્થિત પોઈન્ટ બુક બનાવો અને આ વસ્તુ લખો, અને પરીક્ષાને અનુલક્ષીને પણ એવા પોઈન્ટ બનાવેલા છે જેથી કરીને કોઈ મુદ્દો રહી ન જાય એ ધ્યાનમાં રાખી અને બનાવેલ છે. હવે ડિબેન્ચરના પ્રકાર વિશે વાત કરીએ, તો કે ડિબેન્ચરના પ્રકાર જે માર્ચ 2018માં પણ પૂછાયેલા છે, સૌ પ્રથમ એના પ્રકારમાં જોઈએ તો કે ગીરો ડિબેન્ચર. તો કે ગીરો ડિબેન્ચર એટલે જે ડિબેન્ચર કંપની બહાર પાડતી વખતે તેમના પર મિલકત ગીરવે રાખી હોય તેવા ડિબેન્ચરને ગીરો ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે, જે સંપૂર્ણ સલામત લેણદાર છે. કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે આવા ડિબેન્ચર હોલ્ડર્સનો તે ગીરો મિલકત પર પ્રથમ હક હોય છે. હવે થોડીક મારી રીતે કહું તમને, તો કે આપણે લોન લઈએ તો આપણે બે પ્રકારની હોય ને, કે કોઈ મિલકત ગીરવે રાખવી પડે અને ગીરવે રાખીએ અને આપણે લોન લઈએ તો એ છે ગીરો લોન કહેવાય, કે જે લોન ઉપર જે કોક પાસેથી ઊંચી ના લઈએ ને આપણે કોઈ મિલકત ગીરવે રાખી હોય તો એ પૈસા આપણે લીધા ગીરો લોન કહેવાય, કે મિલકત ગીરવે રાખી અને આપણે એની પાસેથી ઊંચી ના લીધા. હવે એ વ્યક્તિ માટે સલામતી વધુ કહેવાય. શા માટે? તો કે આપણે એને મિલકત ગીરવે રાખેલી છે. જો આપણે પૈસા ચૂકવવામાં કસૂર કરશું તો એ વ્યક્તિ પાસે હક છે કે એ મિલકત વેચી અને પોતાનું લેણું વસૂલ કરવાનો એને અધિકાર છે. એટલે કંપની જ્યારે બંધ થાય ત્યારે આવી જ રીતે ગીરો ડિબેન્ચર એટલે એવા ડિબેન્ચર કે એવા ડિબેન્ચરની સામે કોઈ મિલકત ગીરવે રાખવામાં આવેલ હોય. કંપની જ્યારે કસૂર કરે અથવા કંપની ફળચામાં જાય તો એ ગીરો મિલકતમાં પહેલો અધિકાર કોનો? તો કે એ ગીરો ડિબેન્ચરનો. કે આ સાદા ડિબેન્ચર નથી કે જેમાં આપણે આમાં કોઈ એક મિલકત ગીરવે રાખેલ હોય. નેક્સ્ટ બીજો પ્રકાર છે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, FCD, જેનું ફૂલ ફોર્મ એ પૂછાય છે ફૂલી કન્વર્ટેબલ ડિબેન્ચર. FCD તરીકે એને ઓળખવામાં આવે છે. જો નામ છે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, કેમાં રૂપાંતર જેવું કંઈક થશે, કે નિયત નિશ્ચિત મુદત પછી આવા ડિબેન્ચરની પૂરેપૂરી રકમનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થાય. એટલે કે જે વ્યક્તિ જે ડિબેન્ચર હોલ્ડર લેણદારમાંથી સીધો માલિક બને, જે ડિબેન્ચર ધારકમાંથી કંપનીનો શેર ધારક બને, કે એને મુદત પૂરી થતાં ડિબેન્ચરની મુદત હોય ને ઉછીના નાણાં પરત કરવાની મુદત, દાખલા તરીકે 10 વર્ષ, તો 10 વર્ષ પછી આપણે એને નાણાં પરત કરવાની બદલે એક ઓપ્શન આપવામાં આવે કે એ કંપનીના શેર લઈ લે, તો એવા ડિબેન્ચરને શું કહેવાય? તો કે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. જોઈએ કે ડિબેન્ચર હોલ્ડર સાથે નક્કી થયેલી કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાના અંતે જે તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે તેવા ડિબેન્ચરને સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર કહેવામાં આવે છે. એટલે નિશ્ચિત મુદત પછી ડિબેન્ચરની તમામ રકમનું રૂપાંતર કેમાં થાય? તો કે ઇક્વિટી શેરમાં થાય. તો એવા ડિબેન્ચરને સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર કહેવાય, જેને ઇંગ્લિશમાં કહેવાય ફૂલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર. ફૂલ ફોર્મ ધ્યાન રાખજો, પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર, PCD. મતલબ કે ડિબેન્ચરની રૂપાંતર થશે પણ કેવું, સંપૂર્ણ નહીં પરંતુ આંશિક રકમ. કે જ્યારે ડિબેન્ચરની કુલ કિંમત પૈકી અમુક રકમનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થઈ શકતું હોય ત્યારે તેવા ડિબેન્ચરને અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર કહેવામાં આવે છે. જે ડિબેન્ચરની આંશિક રકમનું રૂપાંતર
ઇક્વિટી શેરમાં થાય એને કહેવાય અંશત રૂપાંતરક્ષમ ડિબેન્ચર. ત્યારબાદ ચોથો પ્રકાર છે બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર, NCD, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. આ તો ન સમજાવું તો પણ ખબર પડી જાય નામ ઉપરથી. જે ડિબેન્ચરનું નિશ્ચિત મુદત પછી શેરમાં રૂપાંતર નથી થતું એને કહેવાય નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી તેવા ડિબેન્ચરને બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર કહેવામાં આવે છે, જેને મુદતના અંતે આપણે એને નાણાં ચૂકવવામાં આવે છે. આવી રીતે આપણે ડિબેન્ચરના ચાર પ્રકાર આ વિડીયોમાં શીખેલા, ડિબેન્ચરની વ્યાખ્યા પણ શીખેલી. થેન્ક યુ વેરી મચ, હેવ અ નાઇસ ડે. વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.